નમસ્કાર મિત્રો, આજે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે તમને આવતી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી બનશે તેવા પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, કોઢ શેના કારણે થાય છે? તો જવાબ હશે મિત્રો, એમ ઓપરીના કારણે કોઢ થાય છે. બીજો પ્રશ્ન, કુષ્ઠરોગ કયા બેક્ટેરિયાથી થાય છે? તો જવાબ હશે મિત્રો, એમ લેપ્ટરીના કારણે કુષ્ઠરોગ થાય છે. ત્રીજો પ્રશ્ન, વિટામિન બી સિક્સનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જવાબ હશે મિત્રો, પાયરી ઓક્સિન, જે વિટામિન બી સિક્સનું વૈજ્ઞાનિક નામ છે પાયરી ઓક્સિન. ચોથો પ્રશ્ન, વિટામિન ડીનું વૈજ્ઞાનિક નામ જણાવો. તો જવાબ હશે મિત્રો, કેલ્સી ફેરોલ. વિટામિન ડીને કહેવામાં આવે છે કેલ્સી ફેરોલ. પાંચમો પ્રશ્ન, વિટામિનની શોધ કોણે કરી હતી? તો જવાબ હશે મિત્રો, કસ્મિન ફંગ દ્વારા વિટામિનની શોધ કરવામાં આવી હતી. છઠ્ઠો પ્રશ્ન, કયા વિટામિન આપણા શરીરમાં બને છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન ડી અને કે, જે આપણા શરીરમાં બને છે. સાતમો પ્રશ્ન, કયો વિટામિન વધારે માત્રામાં લેવાથી ત્વચા ખરબચડી બને છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન એ વધારે પ્રમાણમાં લેવાથી ત્વચા ખરબચડી બને છે. આઠમો પ્રશ્ન, કયા વિટામિનને બ્યુટી વિટામિન કહે છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન ઈને બ્યુટી વિટામિન કહેવામાં આવે છે. નવમો પ્રશ્ન, કયા વિટામિનને ફ્રેશ ફ્રૂડ વિટામિન કહે છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન સીને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે. દસમો પ્રશ્ન, ચામડીને નીચે આવેલા હાઇડ્રોક્લોરો સ્ટીરોલ નામના પડ પર સૂર્યપ્રકાશ પડવાથી કઈ વિટામિન બને છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન ડી બને છે. ખાસ યાદ રાખજો, વિટામિન ડી બને છે. અગિયારમો પ્રશ્ન, કયા વિટામિન પાણી દ્રાવ્ય છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન બી અને સી બંને પાણી દ્રાવ્ય છે. બારમો પ્રશ્ન, મેલેરિયાના વાહકો કયા છે? તો જવાબ હશે મિત્રો, એનાફિલિસ માદા મચ્છર. તેરમો પ્રશ્ન, કેન્સરના પ્રકારો કયા કયા છે? તો જવાબ હશે મિત્રો, સાર્કોમા અને લ્યુકેમિયા. ચૌદમો પ્રશ્ન, સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો જવાબ હશે ગુરુ. પંદરમો પ્રશ્ન, વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ હશે 1 ડિસેમ્બર. સોળમો પ્રશ્ન, ન્યુમોનિયા સેના દ્વારા ફેલાતો રોગ છે? તો જવાબ હશે મિત્રો, હવા દ્વારા ફેલાતો રોગ છે ન્યુમોનિયા. સત્તરમો પ્રશ્ન, વિડાલ ટેસ્ટ સેના માટે જરૂરી છે? તો જવાબ હશે મિત્રો, ટાઇફોઇડ માટે. અઢારમો પ્રશ્ન, લોહ તત્વ સૌથી વધુ શેમાંથી મળે છે? તો જવાબ હશે મિત્રો, પાલકની ભાજીમાંથી લોહ તત્વ સૌથી વધારે મળે છે. ઓગણીસમો પ્રશ્ન, પોલિયો શેનાથી થતો રોગ છે? તો જવાબ હશે મિત્રો, વાયરસથી થતો રોગ પોલિયો છે. ખાસ યાદ રાખજો, વાયરસથી થતો રોગ પોલિયો છે. વિશ્વ પોલિયો દિવસ, તો જવાબ હશે મિત્રો, 24 ઓક્ટોબરના રોજ વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન મિત્રો. વીસમો પ્રશ્ન, ગાજરમાંથી કયું વિટામિન મળે છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન એ ગાજરમાંથી મળે છે. ખાસ યાદ રાખજો, વિટામિન એ ગાજરમાંથી મળે છે. એકવીસમો પ્રશ્ન, ડેન્ગ્યુ તાવ શેના વડે ફેલાય છે? તો જવાબ હશે મિત્રો, મચ્છર દ્વારા ડેન્ગ્યુ તાવ ફેલાય છે. એડિસ મચ્છર. બાવીસમો પ્રશ્ન, કોલેરા શેના વડે થાય છે? તો જવાબ હશે મિત્રો, બેક્ટેરિયા દ્વારા થાય છે કોલેરા. ત્રેવીસમો પ્રશ્ન, ચરબી દ્રાવ્ય વિટામિન કયા છે? તો જવાબ હશે મિત્રો, વિટામિન એ ડી ઈ અને કે, જે ચરબી દ્રાવ્ય વિટામિન છે. ખાસ યાદ રાખજો, ચરબી દ્રાવ્ય વિટામિન. ચોવીસમો પ્રશ્ન, હાથના દરેક પંજામાં કેટલા હાડકા આવેલા હોય છે? તો જવાબ હશે મિત્રો, 19 હાડકા આવેલા હોય છે. પચીસમો પ્રશ્ન, કયા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે? તો જવાબ હશે મિત્રો, 40 સેલ્સિયસ તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે.